ભરૂચ લિંક રોડ પર નગરપાલિકાના ટેન્કર દ્વારા બે બાળકોના મોતના મામલે સ્થાનિકોએ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગત તારીખ 1 જાન્યુઆરીના રોજ બપોરના સમયે ભરૂચના લિંક રોડ ઉપર સાયકલ સવાર બે બાળકોને નગરપાલિકાના ટેન્કરે ટક્કર મારતા બંને બાળકોના મોત નિપજ્યા હતા. જે બાદ સ્થાનિકો દ્વારા લિંક રોડ ઉપર ચક્કાજામ કરી રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવાની માંગણીઓ કરવામાં આવી હતી. તંત્રએ સ્થાનિકોના રોષને થારે પાડવા તાબડતોડ સ્થળ ઉપર બમ્પરની કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ આજરોજ સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને ભેગા થઈ નગરપાલિકાની બેદરકારી સામે આવેદનપત્ર પાઠવ્યું હતું. સ્થાનિકોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓનો ભંગ કરીને તેવા વાહનોને પાલિકા દ્વારા ચાલુ રાખવામાં આવ્યા છે અને બેદરકારી દાખવવામાં આવી રહી છે. સાથે જ સંભુડેરી પાસે અકસ્માતમાં બે આશાસ્પદ વિદ્યાર્થી જયરાજ ચૌહાણ અને જીયાન જાદવના પરિવારને ₹25 લાખનું વળતર આપવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી હતી. સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓની માંગણીઓ વહેલું તકે સંતોષવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. પહેલી તારીખે શંભુદેરી પાસે બે આશાસ્પદ વિદ્યાર્થીઓના નગરપાલિકાની બેદરકારીના કારણે બે વિદ્યાર્થીઓના મોત થયા છે. આ મોત પાછળ જો જવાબદાર હોય તો નગરપાલિકાના ચીફ ઓફિસર છે, કારણ કે આ ચીફ ઓફિસરે છેલ્લા 3 વર્ષથી નગરપાલિકાના અનફિટ વાહનો ભરૂચ શહેરની અંદર યમરાજા બની અને આ નગરપાલિકાના ચીફ ઓફિસર વાહનો દોડાવી રહેલા છે અને આ અનફિટ વાહનના લીધે શંભુડેરી પાસે બે વિદ્યાર્થીઓના મોત થયા છે. એના માટે સંપૂર્ણ જવાબદાર નગરપાલિકાના ચીફ ઓફિસર છે. અમારી આજે ત્યાંના રહીશો અને વેપારીઓ દ્વારા કલેક્ટરશ્રીને માંગણી કરીએ છીએ કે આ ચીફ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આના પરિવાર મરણ પામેલા બે વિદ્યાર્થીઓના પરિવારને તાત્કાલિક અસરથી નગરપાલિકા 25-25 લાખ રૂપિયાનું વળતર તેમના પરિવારને ચૂકવે એવી અમારી માંગણી અને લાગણી છે. આ અગાઉ પણ વિદ્યાર્થી આ અગાઉ પણ વેપારીઓ અને ત્યાંના રહીશોએ 5-5 મોત થયા ત્યારે જ્યારે થયું ત્યારે અમે લેખિતમાં જાણ કરી કે અહીંયા કંઈ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે, પણ આ નગરપાલિકા વધુ પણ વધુ લોકો મોત થાય એની રાહ જોઈને બેઠેલા છે અને આજ દિન સુધી ત્યાં આગળ સ્પીડ બ્રેકર ન બનાવવાથી આ બધા મોત થયેલા છે, જેથી કરીને તાત્કાલિક અસરથી ચીફ ઓફિસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. અમારી જો માંગણી પૂરી નહીં થાય તો ચીફ ઓફિસર સામે ત્યાં આગળ સમસ્ત નારાયણનગર અને ત્યાંના રહીશો થકી અમો કાયદેસરની કોર્ટની અંદર પડકાર કરીશું.